18 વર્ષના નવા મતદારો પૈકી ઈડરના મહિલા મોરચા દ્વારા કોલેજ ખાતે યુવતિ સંમેલન યોજાયું, જેમાં મહિલા દીકરીઓ પ્રત્યે વર્તમાન સરકારના સુદૃઢ અભિગમનું, યોજનાઓનું માર્ગદર્શન અને વિકસિત ભારતના કાર્યક્રમ અંતર્ગત તેઓને એમ્બેસેડર બનાવી દેશના આવનાર ભવિષ્ય સાથે દીકરીઓને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના શ્રદ્ધાબેન ઝા, જિલ્લા પ્રમુખ નીલાબેન પટેલ, ઈસી પટેલ, કોલેજ મંત્રી જીતુભાઈ દેસાઈ, અશ્વિનભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, પ્રેમલભાઈ દેસાઈ, કેશુભાઈ રબારી, કોર્પોરેટર વિનોદભાઈ પરમાર, જિલ્લા મંત્રી મીનાક્ષીબેન ગઢવી, પ્રજ્ઞાબેન પટેલ, ઈડર શહેરના લતાબેન રાવ, મોનિકાબેન અબોટી તથા ઈડર વડાલી કોલેજની વિદ્યાર્થિનીઓ, મહિલા મોરચાની સૌ બહેનો ઉપસ્થિત રહી હતી. રિપોર્ટર હસન અલી ભૂરા. મહિલા મોરચાના મંત્રી શ્રદ્ધાબેન ઝા, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યાબેન, મહિલા મોરચાના અધ્યક્ષ બેન શ્રી નીલાબેન, પાર્ટીના અધ્યક્ષ કનુભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, સંગઠનના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ, જીતુભાઈ, મહિલા મોરચાના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ આવનારા દિવસોમાં 2024ની લોકસભાની ચૂંટણી આવી જ ગઈ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એક પછી એક નવા નવા કાર્યક્રમો એ ચૂંટણીને અનુલક્ષીને આપતી હોય છે. એના ભાગરૂપે આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા મંત્રી, મહિલા મોરચાના મંત્રી બેન શ્રદ્ધાબેન ઝા વક્તા તરીકે આવેલા છે ને આજે યુવતિ સંમેલનનું આયોજન સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલું છે. પ્રદેશ અધ્યક્ષ દીપિકાબેન સરળવાજીની સૂચનાથી અને મારા જિલ્લા અધ્યક્ષ કનુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લા મહિલા મોરચા દ્વારા યુવતી સંમેલનનું આયોજન ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કરવામાં આવ્યું છે અને વક્તા તરીકે અમારા પ્રદેશ મંત્રી શ્રદ્ધાબેન ઝા વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા છે અને યુવતીઓ 800 થી 900 જોડાઈ છે. અહીંયા આજે 12મી તારીખે અહીંયા ઈડર ખાતે સાબરકાંઠા મહિલા મોરચા દ્વારા નવા મતદાતા એટલે યુવતી સંમેલન રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ એટલા માટે ભારતીય જનતા પાર્ટી આયોજિત કરી રહી છે કે જે પણ નવા મતદાતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીને એટલે ભાજપને જાણે, ભાજપનો પરિચય સમજે, ભાજપે કરેલા કામોને સમજે અને ખાસ કરીને જે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે દીકરીઓ માટે કર્યું છે, બેટી માટે કર્યું છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે મહિલાઓ માટે જન્મથી લઈને મરણ સુધીની યોજના ભારતીય જનતા પાર્ટી આપી ચૂકી છે, તો જે એ યોજનાઓ છે એની માહિતી એમને આપવા માટે અને ભાજપથી વધારે એમને પરિચિત કરાવવા માટેનું આ એક આયોજન છે અને એ એમના મનથી એમને જાણીને અમારી સાથે જોડાય અને ચોક્કસથી 2024માં પણ મોદીજી તો આવી જ રહ્યા છે પણ જંગી બહુમતીથી અમે આવીએ એ આશયથી આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લાનું આયોજન છે. મહિલા મોરચાના અધ્યક્ષશ્રી અને કૌશલ્યા કુંવરબા અને બધા જ આગેવાનો પણ અમારી સાથે અહીંયા જોડાયા છે. શ્રદ્ધા ઝા, પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની મંત્રી છું, મહેસાણા પ્રભારી અને શ્રી કમલમ ડિજિટલ સ્ટુડિયોની ઇન્ચાર્જ.